જખૌ ખાતે પરમ પૂજ્ય ઓદરામજી મહારાજની જન્મ જયંતિની ભવ્યથી ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આજે સવારે ઓદરામજી આશિષ રથનું જખૌ ખાતે ઐતિહાસિક સ્વાગત કરવામાં આવ્યું હતું. અબડાસા તાલુકાના જખૌ ખાતે આજે પરમ પૂજ્ય ઓધરામ બાપાની જન્મ જયંતિની ભવ્યથી ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણીને ધ્યાને લઈને 3 દિવસ પહેલા ભૂતથી ઓધવ આશિષ રથનું આયોજન કરવામાં આવ્યું હતું. ભૂતથી પ્રસ્થાન થયેલો રથ આજે સવારે જખૌ ખાતે આવેલ ઓધરામજી મંદિર ખાતે પહોંચ્યો હતો, જ્યાં મોટી સંખ્યામાં સમાજના ભાઈઓ બહેનો અને પરિવારજનોએ આ રથનું ઐતિહાસિક અને ધામધૂમપૂર્વક સ્વાગત કરવામાં આવ્યું હતું. બેન્ડવાજાની સુરાવલીએ નીકળેલ આ રથ જ્યારે આજે જખૌ ખાતે આવેલ ઓધરામજી બાપાના મંદિર ખાતે પહોંચ્યો ત્યારે સમાજના ભાઈઓ બહેનો અને પરિવારજનોમાં એક અદમ્ય ઉત્સાહ જોવા મળ્યો હતો અને રથનું ભાવભીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ પરમ પૂજ્ય ઓધરામજી બાપાની જન્મ જયંતિની ભવ્યથી ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે કેટલાક ધાર્મિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. સાથોસાથ મંદિરમાં નૂતન ધ્વજારોહણનો પણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ધ્વજારોહણના કાર્યક્રમ સંપન્ન થયા બાદ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મહાપ્રસાદના આયોજનમાં અબડાસા તાલુકા સહિત સમગ્ર કચ્છમાંથી અને મુંબઈમાંથી અને સૌરાષ્ટ્ર ગુજરાતમાંથી મોટી સંખ્યામાં ઓધરામજી બાપાના સંપ્રદાયના પરિવારજનો ઉપસ્થિત થયા હતા અને તેમની ઉપસ્થિતિમાં આ મહાપ્રસાદનો કાર્યક્રમ સંપન્ન થયો. ત્યારબાદ સાંજે સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું, જેમાં પણ મોટી સંખ્યામાં લોકો હાજરી આપશે. સૌથી અગત્યની વાત એ છે કે પરમ પૂજ્ય ઓધરામ બાપાની જન્મજયંતિની ઉજવણીને લઈને આ વખતે વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું અને ઓધવ આશિષ રથનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. યુવાનો દ્વારા આ કાર્યક્રમ ખૂબ જ સફળતાપૂર્વક સંપન્ન કરવામાં આવ્યો હતો અને મોટી સંખ્યામાં લોકો પણ ઉપસ્થિત રહ્યા હતા. ભૂદેવો દ્વારા શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે સમગ્ર વિધિ સંપન્ન કરવામાં આવી હતી. ઓધરામ બાપાની 129મી જન્મ જયંતિ નિમિત્તે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને આ જન્મ જયંતિની ઉજવણી સંપન્ન કરવામાં આવી હતી. આ પ્રસંગે સમાજના પ્રમુખ શંભુભાઈ નંદા, લક્ષ્મીભાઈ પદરા, પ્રદીપભાઈ ફુલિયા, જયેશભાઈ ફુલિયા, ખેતસીભાઈ ગજરા, અનિલભાઈ ગજરા, સંજયભાઈ ફુલિયા, રમેશભાઈ લાઇટવાળા, ચેતનભાઈ વડોર, હિતેશભાઈ નંદા, જિગ્નેશભાઈ ફુલિયા, રાજેશભાઈ ફુલિયા સહિત મોટી સંખ્યામાં યુવક મંડળના આગેવાન અને મહિલા મંડળના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને તેમની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ સંપન્ન કરવામાં આવ્યો હતો.